समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू पेयूष। स्वागत है तमारो उत्तर गुजरात ने लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। बनासकांठा जिल्लामां वादळछાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ, ખેતી પાકને નુકસાન થવાની ભીતિ। ડિસ્સાથી ચિત્તોડગઢ નીકળેલા ગેલોત પરિવારના સંઘને જોવા હજારો લોકો ઉમટ્યા। સંઘમાં ભાવિક ભક્તો જોડાયા। ડિસ્સાવાસીઓને કડકડતી ઠંડીમાંથી રાહત મળવાના એંધાણ। તાપમાનનો પારો વધતા રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શક્યતા। નડિયા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં દિશાના વિદ્યાર્થીએ પ્રથમ નંબર મેળવતા સન્માન કરાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ હતી। વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ હતી। વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ થતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બન્યું હતું। આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી ગયો હતો। ડિસ્સામાં 4 ડિગ્રી તાપમાન વધતા આજે 16.4 લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું। ડિસ્સામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા માણી હતી, તો બીજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જીરું, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે અને આવા વાતાવરણને કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઈએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરે તો પાકને નુકસાનથી બચી શકાય તેમ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જે.કે. પટેલે જણાવ્યું હતું। બટાટાની અંદર આજે દેખીએ કે વાદળછાયું વાતાવરણ છે, તો વાદળછાયા વાતાવરણના કારણે બટાકાની અંદર આગોતર સુકારો અને પાછોતર સુકારો જેવા રોગો આવવાની સંભાવના રહેલી છે। તો આ બધા જે રોગો છે એ વાદળછાયું વાતાવરણ સાથે હવામાનની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ રોગ આવતા હોય છે। તો આ રોગ ના આવે એ માટે જ્યાં સુધી વાતાવરણ ખુલ્લું ના થાય ત્યાં સુધી જો શક્ય હોય તો પિયતને ટાળવું, સાથે સાથે કોઈ પણ કોન્ટેક પ્રકારની ફૂગનાશક દવા જેની અંદર મેન્કોજેબ 75% વેટેબલ પાવડર જે 10 લિટર પાણીની અંદર 27 ગ્રામ અથવા ક્લોરોથેનોનિલ એ પણ 10 લિટરની અંદર 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 10 લિટર પાણીની અંદર 5 ml જેટલી દવાનો છંટકાવ કરો, જેથી આવા વાદળછાયા વાતાવરણની અંદર જે ફૂગજન્ય જે રોગો આવે છે એને આપણે આવતા અટકાવી શકાય। ડિસ્સાની સંતના શાળા ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી। ડિસ્સાની સંત અન્ના હાઈસ્કૂલ ખાતે ગઈકાલે નાતાલ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આચાર્ય સિસ્ટર સિસિલિયા, પ્રાથમિક વિભાગના આચાર્ય સિસ્ટર વિસ્તાર તથા પ્રફુલ્લ તેમજ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના ટ્રાન્સ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને પવિત્ર જન્મ પ્રસંગનું વર્ણન નાટક રજૂ કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક, ફિલ્મી ડાન્સ, ગીત ગરબા રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સાંતા ક્લોઝનું આગમન થયું હતું અને બાળકો દ્વારા જિંગલ બેલ ગીત રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના આચાર્ય સિસિલીએ દ્વારા નાતાલ તહેવારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને નાતાલ તહેવારનો સંદેશો આપી
તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ સીએ સ્તરે વિદ્યાર્થીઓને નાતાલ તહેવારને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ નાતાલ તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસથી સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, શાળાના કર્મચારી, ગામ તેમજ વાલીઓએ યશસ્વી ફાળો આપ્યો હતો અને આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ડિસ્સા તાલુકામાં 80 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આજે વિજય બનેલા તમામ ગામના સરપંચને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડિસ્સા તાલુકામાં 80 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામો આવ્યા બાદ આજે વિજય બનેલા તમામ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ડિસ્સા તાલુકાના માણેકપુરા ગામના ધૂંગજી મગનજી ઠાકોર સરપંચ પદે વિજય બનતા તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. ડિસ્સા તાલુકાના માણેકપુરા ગામમાં સરપંચ પદે ધૂંગજી મગનજી ઠાકોર વિજય બનતા આજે તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડિસ્સા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય બનેલા સરપંચોનું ગ્રામજનો દ્વારા ઠેર ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોતાના વિસ્તારનો વિકાસ થાય તેમજ સમયસર દરેક સમાજના કામો થાય તે માટે ગ્રામજનો દ્વારા સરપંચની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ડિસ્સા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડિસ્સા તાલુકાના માણેકપુરા ગામના ધૂંગજી ઠાકોર સરપંચ પદે ચૂંટાઈ આવતા આજે ગ્રામજનો દ્વારા તેમનો ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં ભરગોડો નીકાળી સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને માણેકપુરા ગામનો વિકાસ થાય, ગામમાં સારા રસ્તાઓ, લાઇટની સુવિધા તેમજ સમયસર ગામના લોકોને પાણી મળી રહે તેવા કામો સરપંચ દ્વારા કરવામાં આવે તે આશયથી ધૂંગજી મગનજી ઠાકોરને સરપંચ પદે લોકો દ્વારા ચૂંટીને લાવવામાં આવ્યા છે. ત્યારે આજે માણેકપુરા ગામના સરપંચનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સર્વે પાદર દેવોને સત્ર સાયામો અને ગામના વડીલ આગેવાનો યુવાન ભાઈઓની સાનિધ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 19/12/2021 રોજ યોજવામાં આવેલી હતી. તો ગામના વડીલો આગેવાનોના આશીર્વાદથી તારીખ 21/12/2021 રોજ મને વિજેતા બનાવ્યો. સર્વે ગામના વડીલ આગેવાનો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ નિભાવવા માટેની પરમ કૃપાળુ પરમાત્મા આ પદને નિભાવવા માટેની શક્તિ આપે, બુદ્ધિ આપે, વિવેક આપે અને વર્તમાનશીલ હું બનું તેવી હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અને આ ગામનો સાર્વજનિક વિકાસ થાય અને સરકારની વિવિધ યોજનાઓને ગરીબ માણસને, મધ્યમ વર્ગના માણસને કેવી રીતે લાભ મળે એના માટે હું પૂરેપૂરા સરકારમાં પ્રયત્ન કરીશ. અને સરકારની જે યોજનાઓ છે તે હું છેવાડા સુધી તમામ જે લાયક વ્યક્તિને એ યોજનાનો લાભ મળે તેવી હું પૂરેપૂરી મારા શક્તિનો ઉપયોગ કરી અને આ ગામને સર્વે ભાઈ બહેનોને સાથે મળીને જીવન જીવવા માટેનો હું ભગવાનને પ્રાર્થના કરીશું. અને અમે ગામ સર્વે સાથે મળી અને હળી મળીને સર્વે સમાજ સાથે લઈને ચાલીશું અને ગામનો વિકાસ કરવા માટે હું પ્રયત્નશીલ રહીશું, મહેનત કરીશું. ધન, મન અને ધનથી હું મહેનત કરીશું. અગાઉ પણ આ ગામે મને 15 વર્ષ સરપંચ તરીકેની જવાબદારી જ્યારે સોંપવામાં આવેલી હતી ત્યારે મેં તારે બહેનો દોરડા વડે પાણી ખેંચીને ભરતા પાણીની સુવિધા પણ મેં અગાઉના શાસનમાં કરેલી છે અને આરોગ્યની લગતી પણ મેં એક દવાખાનું પણ મંજૂર કરાવેલું છે. શિક્ષણમાં પણ મેં માધ્યમિક શાળા માટે મેં મંજૂરી લાવેલી છે અને શિક્ષણમાં માધ્યમિક શાળાનું જે બાંધકામ જે આજે અધૂરું પડ્યું છે એ બાંધકામ હું તાત્કાલિક પરિપૂર્ણ થાય તેવા હું માનનીય મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ સાથે લઈ અને એ 2-3 મહિનાની અંદર એ કામ પરિપૂર્ણ કરાવીશું. અને જે અમારા ગામના અધૂરા કામો જે પડ્યા છે, જે રસ્તાઓ છે માણેકપુરાથી વાસણા જવા માટેના, માણેકપુરાથી ચંડીસરાપુરા પ્રાથમિક શાળા સુધીનો, માણેકપુરાથી એક લોનપુરનો રોડ બાકી પડ્યો છે ડામર રોડ, અને માણેકપુરાથી મુના સુધીના સીમ સુધીના જે કામો અધૂરા પડ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા મને એ કામ કરવાની શક્તિ આપશે, બુદ્ધિ આપશે. તો હું 100% આ સરકારમાં રહી અને કામ કરીશું અને સર્વે ગામનો
હું બે હાથ જોડી વંદન કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું. ડિસ્સા તાલુકામાં 80 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામો આવ્યા બાદ આજે વિજય બનેલા તમામ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ડિસ્સા તાલુકાના ખરડોસણ ગામના ગીતાબેન દેસાઈ સરપંચ પદે વિજય બનતા તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. ડિસ્સા તાલુકાના ખરડોસણ ગામમાં સરપંચ પદે ગીતાબેન નરસિંહભાઈ દેસાઈ વિજય બનતા આજે તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. ડિસ્સા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય બનેલા સરપંચોનું ગ્રામજનો દ્વારા ઠેર ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોતાના વિસ્તારનો વિકાસ થાય તેમજ સમયસર દરેક સમાજના કામો થાય તે માટે ગ્રામજનો દ્વારા સરપંચની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ડિસ્સા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે પરિવર્તન જોવા મળી રહ્યા છે અને નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડિસ્સા તાલુકાના ખરડોસણ ગામના ગીતાબેન દેસાઈ સરપંચ પદે ચૂંટાઈ આવતા આજે ગ્રામજનો દ્વારા તેમનો ફૂલહાર પહેરાવી તેમજ ગામમાં વરઘોડો નીકાળી સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખરડોસણ ગામનો વિકાસ થાય, ગામમાં સારા રસ્તાઓ, લાઇટની સુવિધા તેમજ સમયસર ગામના લોકોને પાણી મળી રહે તેવા કામો સરપંચ દ્વારા કરવામાં આવે તે આશયથી ગીતાબેનને સરપંચ પદે લોકો દ્વારા ચૂંટીને લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે ખરડોસણ ગામના સરપંચનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમસ્ત ખરડોસણ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે કોઈ ખરડોસણ ગામમાં વિકાસના કામો બાકી હશે તે પરિપૂર્ણ કરવા હું ખાતરી આપું છું અને ફરીથી આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક સમાજે જે મને મત આપી વિજય બનાવ્યો છે આખા ગામ વતી દરેક સમાજનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે 5 વર્ષમાં કામ બાકી છે એ પરિપૂર્ણ કરવા હું ખાતરી આપું છું અને તમામ ગામના વિકાસના કામો બાકી પડ્યા છે એ પૂર્ણ કરવા હું ગામ વતી ખાતરી આપું છું. બનાસકાંઠાના ડિસ્સાથી 5 વર્ષથી નીકળતો સંઘ ડિસ્સાથી પ્રસ્થાન થતા હજારો ભક્તો સંઘમાં જોડાયા હતા, જેમાં સંઘ જોવા સમગ્ર જિલ્લામાંથી માળી સમાજ સહિતના લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના ડિસ્સાથી 5 વર્ષથી નીકળતા સંઘ ગતરોજ ડિસ્સાથી પ્રસ્થાન થતા હજારો ભક્ત સંઘમાં જોડાયા હતા, તો સંઘ જોવા સમગ્ર જિલ્લામાંથી માળી સમાજ સહિતના લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠામાં વસતા મારવાડી માળી સમાજ મૂળ રાજસ્થાનના વતની છે અને ધંધારથી આવેલા છે. જ્યારે માળી સમાજમાં ગેલોત પરિવારની કુળદેવી માતાજી ચિત્તોડગઢમાં બાણેશ્વરી માતાજી બિરાજમાન છે, જ્યારે જિલ્લાના ગેલોત પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી સંઘ લઈને ચિત્તોડગઢ જાય છે, ત્યારે ગતરોજ નીકળેલા સંઘમાં જિલ્લાભરના ગેલોત પરિવાર અને માળી સમાજ આ સંઘમાં જોડાયો હતો. જ્યારે આ સંઘમાં હાથી, પાલખી, લાઈવ ડીજે સહિત સાફાઓથી સજ્જ યુવા યુવતીઓના કારણે સમગ્ર માહોલ ભક્તિમય થયો હતો. ડિસ્સાના સ્પોર્ટ્સ ક્લબથી નીકળેલ શહેરના માર્ગો પર ફરતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે સંઘને જોવા સમગ્ર ડિસ્સા શહેર સહિત તાલુકાભરની જનતા ઉમટી પડી હતી. આ સંઘમાં ગેલોત પરિવાર સહિત માળી સમાજ જોડાતા હજારો લોકો જોડાયા હતા. જોકે 400 કિલોમીટર ચિત્તોડગઢ આગામી 4 જાન્યુઆરી પહોંચશે અને ત્યાં ભજન સંધ્યા, ભોજન પ્રસાદ બનાવવામાં આવશે અને બાણેશ્વરી માતાજીને પ્રાર્થના કરી સમગ્ર દેશમાં કોરોના જેવી મહામારીથી બહાર આવે અને દેશની રક્ષા સુરક્ષા વધે તેવી પ્રાર્થના કરશે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજી થી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ
કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરાવાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડિસ્સાવાસીઓને કડકડતી ઠંડીમાંથી ધીરે ધીરે રાહત મળવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તાપમાનનો પારો વધતા રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી ધીરે ધીરે હવે રાહત મળવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 24 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી રહેશે. જોકે ઉત્તર પૂર્વીય દિશાનો પવન નીચલા સ્તરથી ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા 3 દિવસના તાપમાનની વાત કરીએ તો 10 ડિગ્રીથી પણ નીચે પારો રહેતા વધારે ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી, જ્યારે માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસમાં તાપમાનનો પારો -4 ડિગ્રી નોંધાતા ચારે બાજુ બરફ છવાયો હતો. વધુ ઠંડીમાં સહેલાણીઓ પણ વધારે મજા માણી રહ્યા હતા. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે દિવસનું ઉષ્ણતામાન 2-4 ડિગ્રી સેલ્સિયસ વધીને 32-35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. ત્યારે આગામી સમયમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યકક્ષાની નડિયાદ ખાતે યોજાયેલ 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ડિસ્સાના વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવતા સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજ્યકક્ષાની નડિયાદ ખાતે યોજાયેલ 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ડિસ્સાના વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવ્યો હતો. નડિયાદ ખાતે યોજાયેલ 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ રમતગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે શાળા કોલેજ દ્વારા વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અત્યાર સુધી અનેક રમતવીરો વિવિધ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી આજે દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજ્યકક્ષાની નડિયાદ મુકામે યોજાયેલ 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અલગ અલગ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં ઠાકોર જીગરજી વિક્રમજીએ લંગડી ફાળકૂદ સ્પર્ધામાં પ્રથમ નંબર તેમજ લાંબી કૂદ સ્પર્ધામાં બીજો નંબર મેળવી નેશનલ કક્ષાએ પસંદગી પામેલ છે, જેથી આજે ડિસ્સા ખાતે પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ જીગર છે અને હું સંસ્કાર ફિઝિકલ એકેડમીમાં પ્રેક્ટિસ કરું છું અને હમણાં જ હું નડિયાદમાં જઈ અને ત્યાં 3x જમ્પમાં 1st નંબર આવી રાજ્ય કક્ષામાં અને 12.67 જમ્પ મારી અને 1st નંબર મેળવ્યો. કેટલા ખેલાડીઓ આવ્યા છે ત્યાં? અંદાજ એટલે 35 જેવા. શું કહેશો, આજે તમારો પ્રથમ નંબર આવ્યો છે, કેવું લાગી રહ્યું છે તમને? બહુ સારું લાગે મને, હવે હું નેશનલ કક્ષાએ રમવા જઈશ. શાળાકીય 19 એથ્લેટિક્સ સ્પર્ધા નડિયાદ મુકામે યોજાઈ હતી. તેમાં બનાસકાંઠા જિલ્લામાંથી હું લગભગ 14 ખેલાડીઓની પસંદગી થયેલી હતી. બનાસકાંઠાના 14 ખેલાડીને તેમાંથી મારી એકેડેમીના ઠાકોર જીગરની પણ પસંદગી થયેલી હતી. ઠાકોર જીગરે 3x જમ્પ અને 3x લોંગ જમ્પમાં બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમાં અલગ અલગ જિલ્લાના 35 ખેલાડીઓ ભાગ લીધો હતો. ઠાકોર જીગરે 3x જમ્પમાં 12.67 મીટરનો લાંબો જમ્પ મારી અને પ્રથમ નંબર મેળવેલ છે, જ્યારે લાંબી કૂદમાં 6.4 મીટરનો
જમવારી અને ધૃતિ નંબર મેળવ્યો છે અને આગામી સમયમાં એ નેશનલ મુકામે રમવા જવાનો છે અને એનો જે નંબર આવે છે એનાથી અમે અને અમારી એકેડેમી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આગળ વધી આ વિદ્યાર્થીની પ્રેરણા લઈ બીજા પણ ખેલાડી જો આ સુપર આને જો પ્રેરણા લઈને પરફોર્મન્સ કરે કરશે તો એ પોતાનું દેશનું અને પોતાના ગામનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.